नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 9 विषय गणित मां प्रकरण नंबर 13 पृष्ठफळ अने कर्णफळ एनी चर्चा करी रह्या हता। एमां जे आगळनो विडियो लेक्चर हतो एमां आपणे लंब घन होय एनुं पृष्ठफळ एटले एनी जे 6 बाजुओ होय अथवा तो 6 फलक होय एना जे पृष्ठो होय एनुं क्षेत्रफळ एटले के एनुं टोटल पृष्ठफळ कई रीते शोधवुं अने समघन होय एनुं पृष्ठफळ कई रीते शोधवुं एनी चर्चा करेली हती अने एना बे सूत्र हता ए तमे पाका करेला हशे। तो त्यारबाद एना आधारित आपणे स्वाध्याय 13.1 एनी शरूआत करीए। तो एमां प्रथम दाखलो छे एनी रकम कंईक आवी छे के 1.5 मीटर लांबो, 1.25 मीटर पहोળો અને 65 સેન્ટીમીટર ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવાનો છે। તેનું મથાળું ખુલ્લું છે, પ્લાસ્ટિક શીટની જાડાઈ અવગણતા બે પ્રશ્ન પૂછેલા છે। ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ અને 1 મીટર શીટના રૂપિયા 20 લેખે શીટ માટે થતો કુલ ખર્ચ શોધો। તો અહીંયા પહેલા રકમ સમજીએ। તો રકમમાં શું કહેવા માંગે, એક ડબ્બો બનાવવાનો છે। કેવો કે ડબ્બો લાંબો, એની લંબાઈ આપણને કેટલી આપેલી છે, 1.5 સેન્ટીમીટર। પહોળો એટલે એની પહોળાઈ આપણને કેટલી આપેલી છે, 1.25 મીટર। અને ઊંડો, તો ઊંડો એટલે એની શું થાય, ઊંચાઈ। પ્લાસ્ટિકનો ડબ્બો આપણને ખબર, લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી એટલે તરત ખબર પડે સમઘન હશે। સમઘન હોય એટલે ધારો કે આપણે ડસ્ટર જેવો હોય, આવો આ સમઘન જ છે આપણે। પણ એ આપણને એવું કીધું મથાળું કેવું રાખવાનું, ખુલ્લું, એટલે જે એનો ઉપરનો ભાગ હોય એ કેવો રાખવાનો, ખુલ્લો। અહીંયા કોઈ પૃષ્ઠ લગાવવાનું નહીં, અને બાકીના જે 1, 2, 3, 4 અને નીચેનું એ 5 પૃષ્ઠો લગાવવાના। તો આપણને એવું કીધું એ બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ, એટલે ક્ષેત્રફળ એટલે જે બધા જ આપણે 5 પૃષ્ઠો હોય એનું શું શોધવાનું, ક્ષેત્રફળ, અને એનું શું કરવાનું, સરવાળો, બરાબર। જો પૃષ્ઠફળ કીધું હોય તો એમાં 6 આવે, પણ આમાં પૃષ્ઠફળ જ છે, પણ એમાં ઉપરનું 1 લેવાનું નહીં, એટલે ઉપરનું પૃષ્ઠ આપણે ગણવાનું નહીં, એટલે બાકીના 4 અને વધેલું 5 એનું ટોટલ આપણે શું શોધવાનું, ક્ષેત્રફળ। તો શરૂઆત કરીએ તો આપણને શું આપેલું છે અહીંયા, તો જોઈએ પ્રથમ હું આપેલી લંબાઈ, લંબાઈને આપણે શું કીધું હતું, L, લંબાઈ કેટલી આપેલી, 1.5 મીટર। પછી બીજું શું આપેલું છે, પહોળો 1.25, તો પહોળાઈને આપણે B વડે દર્શાવી હતી, બ્રીથ એટલે પહોળાઈ, અને B વડે આપણે દર્શાવેલી હતી કેટલી છે, 1.25 મીટર। અને બીજું શું આપેલું છે, ઊંડો, ઊંડો એટલે એની શું થાય, અહીંયાથી આમ હોય તો ઊંડાઈ એટલે એની શું થાય, ઊંચાઈ, તો કેટલી છે, 65 સેન્ટીમીટર। જો અહીંયા ઊંડાઈ આપણને આપેલી છે 65 સેન્ટીમીટર, તો ખાસ એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે ગણતરી દાખલાની કરતા હોય ત્યારે પહોળાઈ છે, લંબાઈ છે અને ઊંચાઈ, ત્રણેયના એકમ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ। તો અહીંયા જો આ બંને મીટરમાં આપેલા છે અને આ જ્યારે કેમાં આપેલું છે, સેન્ટીમીટરમાં, તો સેન્ટીમીટરને પ્રથમ મીટરમાં ફેરવો, તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો આને 100 વડે ભાગવો પડે, તો 100 વડે ભાગવો એટલે આની થશે 0.65 મીટર। તો હવે ખાસ આ સ્ટેપ યાદ રાખ્યા પછી દાખલાની શરૂઆત કરીએ। તો જો આપણે ક્ષેત્રફળ ટોટલ શોધવાનું, તો લંબઘનનું ક્ષેત્રફળ થાય, પણ એમાં ઉપરનો ભાગ કેવો હોવો જોઈએ, ખુલ્લો, ઉપરના ભાગનું ક્ષેત્રફળ આવે નહીં, તો બાકીની 4 બાજુ વધે એનું ક્ષેત્રફળ આપણે લઈએ તો જરૂરી ક્ષેત્રફળ અથવા તો ડબ્બાનું કુલ ક્ષેત્રફળ, અહીં લખવું હોય એમ લખાય કે ડબ્બાનું કુલ ક્ષેત્રફળ। તો જો ક્ષેત્રફળ ગણવું હોય આ ઉપરનો ભાગ આપણે ખુલ્લો રાખવાનો, એટલે આપણને આ ખબર પડે આ એની ઊંચાઈ, આ એની લંબાઈ અને આ શું થાય એની પહોળાઈ। તો આપણે જો પ્રથમ આ ભાગ ખુલ્લો રાખવાનો, તો આ ભાગ છે એક, આ ભાગ અને આ ભાગ એનું બંનેનું કેવું થાય, સરખું થાય, એટલે આ શું થાય, ઊંચાઈ, અને આ શું થાય એની લંબાઈ, તો લંબાઈ ગુણ્યા ઊંચાઈ એટલે આ ભાગનું આપણને શું મળે, ક્ષેત્રફળ। તો વારાફરતી હું સરવાળો કરતો જો, લંબાઈ ગુણ્યા ઊંચાઈ, L ગુણ્યા H, તો આનું જેટલું હોય એની એ રીતે પાછળની બાજુ થાય, લંબાઈ ગુણ્યા ઊંચાઈ, તો વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ, પછી આ સાઈડ વધી, તો આ સાઈડ જો આ શું થઈ, ઊંચાઈ, અને આ બાજુની આ માડી થઈ શું થઈ, પહોળાઈ થઈ, બરાબર, આમ શું થયું એની પહોળાઈ, તો ઊંચાઈ ગુણ્યા પહોળાઈ,
તો ઊંચાઈ ગુણ્યા પહોળાઈ વત્તા આ બાજુનું છે એવી જ રીતે આ બાજુનું તો આ પણ ઊંચાઈ અને આ શું થઈ પહોળાઈ તો ઊંચાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો પહોળાઈ ગુણ્યા ઊંચાઈ હવે આ ક્ષેત્રફળ લેવાનું નથી કેમ એનું મથાળું કેવું છે ખુલ્લું તો નીચેનો ભાગ છે એનું લઈ લે તો આ શું થયું તો એની પહોળાઈ અથવા તો જાડાઈ અને આ એટલે આનું ક્ષેત્રફળ જાડાઈ ગુણ્યા અને શું કીધું હતું આપણે ઊંચાઈ લંબાઈ તો જાડાઈ ગુણ્યા લંબાઈ એટલે બી ગુણ્યા આ શું કીધું હતું એલ તો એલ ગુણ્યા બી કે બી ગુણ્યા એલ બરાબર તો જો અહીંયા સરવાળો કરી એલ ગુણ્યા એચ એલ ગુણ્યા એલ બેનો સરવાળો એટલે ટુ એલ એચ વત્તા અહીંયા એચ બી અથવા તો બી એચ તો બે ગુણ્યા એચ બી વત્તા એલ ગુણ્યા બી તો અહીંયા જો ઓલાના આપણે જેમ સૂત્ર તાર્યું હતું એ જ થાત પણ આ ફક્ત એક જ વાર છે આ બંને બાજુ કેટલી વાર આવે બે વાર હવે હું આ જે કિંમત છે એમાં રકમ જે આપણું સૂત્ર આવ્યું એમાં કિંમત મૂકું તો બે લંબાઈ લંબાઈ અહીંયા કેટલી આપેલી 1.5 મીટર એટલે એને શું લખીએ 1/15 ના છેદમાં 10 ગુણ્યા એચ એટલે ઊંચાઈ 0.65 તો એને હું શું લખી 1/65 ના છેદમાં 100 વત્તા બીજું છે 2 ગુણ્યા h ઊંચાઈ કેટલી 65 ના છેદમાં 100 ગુણ્યા b તો b 1.25 એને શું લખી 125 ના છેદમાં 100 વત્તા L ગુણ્યા B તો લંબાઈ એટલે L 1.5 × 15 ના છેદમાં 10 ગુણ્યા B B એટલે 1.25 તો 125 ના છેદમાં 100 હવે બધાનો ગુણાકાર કરીને સરવાળો કરી દો તો 15 × 2 એટલે 30 30 × 65 તો 65 × 3 3 × 5 15 1 3 6 18 1 19 પાછળ 1 મીંડું બરોબર 3 × 5 15 3 6 18 1950 કારણ કે અહીંયા 65 × 30 હતું એટલે 1 મીંડું લાગે તો 1950 ભાંગ્યા છેદનો ગુણાકાર છેદમાં 100 × 10 એટલે 1000 બરોબર ત્યારબાદ આ બંનેનો જો હું ગુણાકાર કરું તો 2 × 65 × 125 તો 2 × 125 એટલે 250 250 × 65 તો 250 × 65 ગુણાકાર કરું 0 6 0 0 6 35 3 6 2 92 3 15 ત્યારબાદ 5 × 0 0 5 5 25 વધી પડે 2 5 2 10 ને 2 12 તો 0 5 2 6 અને 1 તો કેટલો આવ્યો 16,250 ભાંગ્યા 100 × 100 એટલે 10,000 1 2 3 અને 4 ત્યારબાદ જો આગળ તો આ બંનેનો હું ગુણાકાર કરું 15 × 125 તો 125 × 15 તો જો 0 આ 1 સાથે ગુણાકાર એટલે 125 એમના 5 5 25 નો 5 વધી 2 5 2 10 ને 2 12 1 5 1 5 ને 1 6 તો 5 7 8 અને 1 18 75 તો 18 75 ભાંગ્યા 1000 બરાબર 100 × 10 એટલે 1000 તો હવે જો કે બધાને છેદ સરખા હોય તો અંશનો એમ નામ સરવાળો થાય પણ એને પહેલાં હું આને પોઈન્ટમાં ફેરવી દઉં તો અહીંયા છેદમાં 1000 છે એનો મતલબ એમ કે 3 આંકડા પછી પોઈન્ટ કપાય તો 1 2 અને 3 એટલે અહીંયા પોઈન્ટ આવશે તો 1.950 વત્તા 1 2 3 4 મીંડા એટલે 4 આંકડા પછી 1 2 3 અને 4 તો 1.625 પાછળ મીંડો લખું ના લખું કંઈ ફેર પડે ના તો જો અહીંયા પછી 1000 તો 3 આંકડા પછી તો 1.875 બધાનો સરવાળો કરી દઉં તો જો 1.950 વત્તા 1.625 વત્તા 1.875 બધાનો સરવાળો 0 5 2 10 વધી 1 10 ને 5 15 નો 5 વધી 1 9 6 15 15 ને 1 16 16 ને 8 24 24 નો 4 વધી પડે 2 3 ને 2 5
तो 5.450 तो 5.450 पाछळ एकम क्षेत्रफळ नो एकम आपणने खबर लंबाई गुणिया पहोळाई बधे आवे એટલે મીટર ગુણ્યા મીટર આવે એટલે મીટર નો શું થાય 1 બરોબર તો છેલ્લે એક લીટી લખી દેવાની શું પ્રશ્ન હતો કે ડબો બનાવવા જરૂરી શીટ નું ક્ષેત્રફળ તો નીચે લીટી લખી દેવાની કે આમ ડબો બનાવવા જરૂરી શીટ નું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે તો 5.450 મીટર સ્ક્વેર બરોબર તો ખાસ શું ધ્યાન રાખવાનું કે અહીંયા જો બંને બે બે વાર આવે જ્યારે આ એક વાર તમારે આ જ્યારે આવા દાખલા ગણતા હોય એટલે મનમાં આવી રીતે સમઘન વિચારી લેવાનો અથવા તો લંબઘન હોય તો લંબઘન અને જેવી રીતે આપણે સૂત્રની તારવણી કરેલી હતી એવી રીતે સરવાળો કરતો જવાનો જો સમઘન જ આપણને આપેલો હોય તો આપણને સૂત્ર યાદ છે કે બે કૌંસમાં આ જે આપણે સૂત્ર હતું કે એલ એચ એસ બી અને એલ બી ત્રણેયનો સરવાળો પણ અહીંયા શું હતું કે એક બાજુ ઓછી થઈ જાય કેમ ઉપરનું મથાળું કેવું રાખવાનું હતું ખુલ્લું રાખવાનું હતું એટલે ખુલ્લું રાખવાનું હોય એટલે એની ક્ષેત્રફળની ગણતરી આવે નહીં એટલા માટે જો અહીંયા બધે બે બે જ્યારે લંબાઈ ગુણ્યા પહોળાઈ કેવું છે ફક્ત એક જ વાર તો આપણે જરૂરી ક્ષેત્રફળ આવ્યું કેટલું 5.450 મીટર સ્ક્વેર પણ હવે આ પ્રશ્ન આવી ગયો હવે અંદરની અંદર આપણને બીજો પ્રશ્ન એવો પૂછ્યો કે એક મીટર શીટ તમારે ખરીદવી હોય તો એના રૂપિયા કેટલા છે 20 એટલે એક મીટર સ્ક્વેર શીટના રૂપિયા 20 એટલે કે શીટનો કુલ ખર્ચ કેટલો તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે એક મીટર શીટના રૂપિયા 20 તો આપણે કેટલી ટોટલ શીટ છે આટલી તો આટલાના પૈસા કેટલા અથવા તો આટલી શીટ ખરીદવા જતા રૂપિયા અથવા તો થતા રૂપિયા કેટલા તો ત્રિરાશિ મૂકીને એનો પણ આપણે જવાબ મેળવી શકીએ સરળતાથી તો જુઓ બીજો પ્રશ્ન તો એમાં ત્રિરાશિ જ મૂકવાની કે એક મીટર સ્ક્વેર શીટ ના રૂપિયા બરાબર 20 કે એક મીટર સ્ક્વેર શીટ ના રૂપિયા 20 તો કેટલા મીટર સ્ક્વેર છે આપણે અહીંયા 5.450 તો 5.450 મીટર સ્ક્વેર શીટના રૂપિયા બરાબર કેટલા તો ત્રિરાશિમાં હું જેમ કહું કે આગળથી શરૂઆતથી તમારે ધ્યાન શું રાખવાનું ત્રિરાશિમાં કે મીટર સ્ક્વેર હોય એની નીચે મીટર સ્ક્વેર આવે અહીંયા રૂપિયા હોય તો એની નીચે રૂપિયા આવે બરાબર જો આને ઉલટી ત્રિરાશિ તમે મૂકીએ કે 20 રૂપિયામાં મળતી શીટ બરાબર એક મીટર સ્ક્વેર તો અહીંયા જુઓ કેટલા રૂપિયા તો રૂપિયા તો આપણે શોધવાના તો જે વસ્તુ તમારે શોધવાની હોય એ અહીંયા જમણી સાઈડ રાખવાની અને જે બે વસ્તુ આપેલા હોય એ ડાબી સાઈડ રાખવાની મીટર નીચે મીટર મીટર સ્ક્વેર નીચે મીટર સ્ક્વેર રૂપિયા નીચે રૂપિયા એટલે ખાસ બંને બાજુ એકમ સરખા હોવા જોઈએ એકમ સરખા હોય એટલે તમે ક્યાંય દાખલામાં ભૂલ પડે નહીં એટલું યાદ રાખવાનું મીટર નીચે મીટર ત્રિરાશિમાં ખબર આ બંનેનો શું થાય ગુણાકાર તો 5.450 ગુણ્યા 20 ભાંગ્યા 1 બરોબર તો અહીં 5.450 છે પોઈન્ટ કાઢો તો પોઈન્ટ પછી કેટલા મીંડા આવે 1, 2 અને 3 450 હતા એટલે 3 મીંડા આવે એક મીંડું કેન્સલ આનો ગુણાકાર કેની સાથે થશે 2 જોડે તો 54.50 ગુણ્યા 2 તો 0, 5, 2, 10 1, 4, 2, 8 ને 1, 9, 5, 2, 10 109 શૂન્ય શૂન્ય ભાંગ્યા કેટલા છે 100 તો બે મીંડા કેન્સલ તો આપણો જવાબ આવે શું રૂપિયા 109 તો આપણે જેટલી શીટ જોઈએ એના માટે કેટલો ખર્ચો કરવો પડશે 109 રૂપિયા તો નીચે પાછી લીટી લખી દેવાની કેટલી શીટ હતી તો આટલી કે અથવા તો એવું પણ લખી શકાય કે કુલ ખર્ચ બરાબર 109 રૂપિયા અથવા તો ડબ્બો બનાવવા માટે ડબ્બો બનાવવા માટે થતો કુલ ખર્ચ બરાબર 109 રૂપિયા અથવા તો રૂપિયા 109 બરાબર
તો ખાસ આ દાખલામાં જોવા જેવું શું હતું, બે વસ્તુ. એક ઉપરનું મથાળું ખુલ્લું હતું એટલે એની ગણતરી ક્ષેત્રફળમાં લેવાની આવે નહીં, અને બીજું આ કે સેન્ટીમીટરમાં આપેલું હતું એને પહેલાં કેમાં ફેરવવું પડે, મીટરમાં ફેરવવું પડે. બરાબર. તો આજનો વિડીયો લેક્ચર અહીંયા પૂરો કરું. અસ્તુ. જય હિન્દ.